વલસાડના અમરગામના સરિયામ પંથકના બિલિયા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશ શાહે કમાલ કરી. માવઠાને લીધે વલસાડ જિલ્લામાં જકેરીનો માત્ર 15-20% પાક જ બચ્યો છે, ત્યારે રાજેશ શાહની આંબાવાડીઓમાં મોટા પ્રમાણમાં વલસાડી હાફૂસ કેસર સહિતની કેરીઓ ઝૂલી રહી છે. બિલિયા કનાડુ તેમજ સરિગામની આસપાસનો 10 કિલોમીટરનો વિસ્તાર જે ડુંગરાળ વિસ્તાર છે, આ વિસ્તારમાં દર વર્ષે 1 મહિનો વહેલી કેરી આવે છે. ખેડૂતોના મતે રત્નાગીરી વિસ્તારમાં જે પ્રકારે પહાડી માહોલ જોવા મળે છે, તેવો જ માહોલ અહીંયા જોવા મળતો હોવાથી વલસાડ જિલ્લામાં સૌથી પ્રથમ કેરી આ વિસ્તારમાં આવે છે. વલસાડી હાફૂસ કેરી હાલ 3,350 રૂપિયા મણ વેચાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે. રાજેશ શાહ છેલ્લા 3 વર્ષથી ઓર્ગેનિક ફાર્મિંગ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. ટપક પદ્ધતિથી ખેતી કરી પાણીનો પણ બચાવ કરી રહ્યા છે. અન્ય ખેડૂતોને પણ માવઠા સામે કેરીના પાકનો કઈ રીતે બચાવ કરી શકાય તેનું માર્ગદર્શન પણ આપે છે. અત્યારે હું ગૃહકૃપા અમૃતમનો ઉપયોગ કરું છું. 1000 લિટરમાં 5 લિટર ગૃહકૃપા વાપરું છું, 10 લિટર છાસ વાપરું છું અને 10 કિલો ગોળ વાપરું છું અને અઠવાડિયા પછી એને ફર્મેન્ટેશન થવા દઉં છું અને પછી વાપરું છું. એમાં 45 પ્રકારના બેક્ટેરિયા જે ભૌતિક જમીન માટે જરૂરી છે, એમાં નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસના એ બધા જ બેક્ટેરિયા એમાં આવી જાય છે. માટે હું જિલ્લાના દરેક ખેડૂતોને કહું છું કે મારું ફાર્મનું વિઝિટ કરો અને તમે સંપૂર્ણ રાસાયણિક ખાતર બંધ કરીને તમારી ખેતીને ઝીરો મુક્ત કરી દો અને તેનાથી પેસ્ટિસાઇડને મળી તમારી 50% બચત થઈ જશે. વલસાડ જિલ્લાને માવઠા પર માવઠું આવ્યું, 2-3 વખત માવઠું આવ્યું અને વાદળછાયું વાતાવરણ રહેતું હતું, જેના કારણે કેરીનો મોર્જ બી નષ્ટ થઈ ગયો અને કેરી જે થોડી થોડી મોટી થઈ એ બી કેરી ખરણને લીધે નીચે કેરી બધી આવી ગઈ. એટલે અહીંના લોકોને માત્ર 10-15% જ જેટલું પાક બચાવી શક્યા છે. પરંતુ જ્યારે અહીંયા રાજેશભાઈની વાડીમાં આવતા જોતા તો એની પરિસ્થિતિ ઘણી જ સારી છે, એની કેરીની ક્વોલિટી પણ સારી છે અને એનું કોઈ મોરનું ખરણ જેવું કંઈ દેખાતું નથી ને ઉત્તમ પ્રકારની કેરીની ક્વોલિટી અમને જણાય આવે છે, જેથી હવે પછી આ પ્રમાણે ખેતી પ્રાકૃતિક ખેતી તરફ દરેક ખેડૂતે વળવી જોઈએ.